స్వామినారాయణు నీల్కంఠో నారాయణో హరి హరి కృష్ణశ్చ సజానంద కృష్ణోస్తు మే హృది. విక్రమ సంవత్ 2077 చైత్ర సుద్ 3 गुरुवार तारीख 15 अप्रैल 2021 पुरुषोत्तम चरित्र कथा भाग 19 कथास्थल स्टेज कुटीर कुंडल धाम आज की मांग 165. किसी भी प्रकार से आत्महत्या कभी भी नहीं करनी चाहिए. कभी भी का मतलब होता है कोई भी संजोग में आत्महत्या नहीं ही करनी चाहिए. भगवान स्वामीनारायण ने शिक्षा पत्री में इस बात की साफ साफ मना की है. शिक्षा पत्री भाष्य में तो वहां तक लिखा है कि आत्महत्या करने वाले को दोबारा मनुष्य जन्म देने के लिए भी दिक्कत भगवान दिमाग में रखते हैं कि इसको मनुष्य क्यों बनावे. मैंने जब मनुष्य शरीर दिया था तो उसने गंवा दिया, आत्महत्या कर डाली. ऐसे आदमी को भगवान नाराज होकर के कुछ दंड देते हैं. इसीलिए कभी भी आत्महत्या न करें. उसका रीजन भी बहुत अच्छा दे रहे हैं, क्योंकि खुदकुशी किसी समस्या का सही हल नहीं है. हो सकता है कि हमारे जीवन में कोई संकट हो, दुख हो, आपत्ति हो, लेकिन हम खुदकुशी मीन्स आत्महत्या कर ले, ये कोई अच्छा हल नहीं हुआ. इसका मतलब ये नहीं कि हम और हमारे साथ जो भी जुड़े हुए थे वे सभी सुखी हो जाएंगे. नहीं नहीं, कभी नहीं. ये सुख का रास्ता है ही नहीं. यदि होता तो भगवान मना क्यों करते. ये तो हम स्वयं भी दुखी होंगे, हमारे भी दुखी होंगे. इसलिए भगवान का आश्रय ले और भगवान की आज्ञा का पालन करें. यदि संकट आया हो तो भगवान की माफ़ी मांग ले. जो भी हमारे से हमसे गलती हुई हो उसको मिटाने का प्रामाणिक प्रयास करें. मैं मानता हूँ भगवान की शरणागति लेने से, कोई बड़े बुजुर्ग को बात करने से अवश्य कोई न कोई अच्छा हल निकल सकता है, लेकिन खुदकुशी कभी नहीं करनी चाहिए, कभी नहीं. કવિશ્વર દલપતરામજી પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથનો શુભારંભ કરી ચૂક્યા છે અને હવે તેઓ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પ્રાર્થના મહિમા સાથે કરી રહ્યા છે. આજે જે મહિમાની વાત આવે છે એ વાલા ભાઈઓ જીવનમાં ગોખીને ગાતા રહેવા જેવી વાત આવે છે. જો આવી રીતે આપણે ભગવાનનો મહિમા ધારીએ તો હર સમયમાં આપણને ભગવાનનું ખૂબ બળ રે, ઓહો ઓહો ભાવ રે. જો પ્રભુ જગદાધાર કે રોમ કોપ પ્રત્યે, જો પ્રભુ જગદાધાર કે રોમ કોપ પ્રત્યે, અનુસમા ઓડત રહત હે અસ બ્રહ્માંડ. જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પરમાત્મા સારા એ જગતના આધાર, એના એક એક રોમમાં આવા મોટા મોટા અષ્ટ આવરણે સહિત અનંતાનંત બ્રહ્માંડો અણુની જેમ ઉડતા ફરે છે, તો એ પ્રભુની મોટાઈ કેવડી થઈ. આવા ભગવાનનો જો આપણને આશરો મળે, એમની ભક્તિ ઉપાસના મળે, તો એ ભક્તને હંમેશા એ ભગવાનનો કેફ રહેવો જોઈએ
કે મારા ભગવાન સર્વનો આધાર છે, તો હું તો એમનો આશ્રિત છું, મારા આધાર તો હોય જ, બધું એ ધારી રહ્યા છે, સૌને એ ચલાવી રહ્યા છે, તો મારું તો ભરણ પોષણ કરશે જ. વળી આગળ કહે છે કે મચ્છ કચ્છ વગેરે જે કોઈ અવતારો થયા છે, એ તમામે તમામ અવતારોના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામાધિપતિ પોતે ધર્મદેવ અને ભક્તિ માતાના ઘરે આ વખતે અવતર્યા છે. અધર્મનું ઉત્થાપન કરવા માટે તેઓ પધાર્યા છે. તે પુરુષોત્તમ નારાયણના ગુણના સમૂહનું ગાન તો સુખદેવજી, સનકાદિકો, સરસ્વતીજી અને હજાર મુખથી સ્વયં શેષજી પણ ગાયા કરે છે. બ્રહ્માજી ચાર મુખથી તે પ્રભુના ગુણના ગીતો ગાયા કરે છે. એક કવિરાજ છે તો એ તો વળી કાવ્ય બનાવીને ગાય ભગવાનનો મહિમા, પરંતુ તે કોઈ તેના પારને લેશ પણ પામતા નથી. જેના ચરણને રાધા અને રમા સ્નેહ સહિત સેવે છે એવા તે શ્રી હરિજી મહારાજ છે. અરે સ્વયં વેદો પણ જેને નેતિ નેતિ કહીને પોતાના દીનપણાને વ્યક્ત કરે છે, તે પુરુષોત્તમના મહિમાને વર્ણવતા થકા કોઈ જ તેનો પાર પામતા નથી. કહેવાનો મતલબ, એનું ગમે એટલું વર્ણન કરીએ તોય કાંઈ એ શેઢો આવી જાય એવો નથી. માટે જેટલો ગવાય એટલો મહિમા ગાઈએ, વિચારાય એટલો વિચારીએ, ને પછી એમ માનવાનું, હે પ્રભુ તમે તો અનંત અમાપ અગાહ છો, મારી બુદ્ધિમાં તમારી કલ્પના ક્યાંથી આવે, માટે તમે મારા ઉપર રાજી રહેજો, હું આપને જેમ છે તેમ સમજી સ્વીકારી શકું. ભગવાન વેદવ્યાસ વિરચિત સ્કંદ પુરાણ અંતર્ગત વાસુદેવ મહાત્મય નામનો એક ભાગ છે. એક ગ્રંથ ભાગની જે પરિપાટી છે એની જ અસર વચનામૃતની ભૂમિકામાં છે, ભક્ત ચિંતામણીમાં છે, અને એને અનુસરવા દલપત રામજી પણ અહીંયા એ જ રીતે રજૂઆત કરે છે. શ્રી ગોલોક નામનું સુંદર ધામ છે, તેના મધ્ય અક્ષરધામ છે, તેમાં પ્રભુ શ્રી પુરુષોત્તમ નારાયણ સાક્ષાત વસે છે. હું તેમને વારંવાર પ્રણામ કરું છું. કોઈના ઈષ્ટ શિવજી, પાર્વતીજી, ગણેશજી, સૂર્યનારાયણ કે ચંદ્ર છે, પરંતુ મારા ઈષ્ટદેવ તો એક પ્રગટ શ્રી હરિ સહજાનંદ સ્વામી મહારાજ છે. આવું એમણે મંગળમાં લખ્યું છે. હરેક ભક્તએ પોતાના ઈષ્ટદેવ વિશે આવી જ પતિવ્રતાની ટેક રાખવી જોઈએ, સર્વોપરિતાની ગરિમા ધારવી જોઈએ. હવે કવિશ્વર શ્રી દલપત રામજી પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમાત્માની થોડીક સ્તુતિ કરે છે. બહુ જ મોટો ગ્રંથ રચવા માટે તેઓ પ્રવાહી બન્યા છે ત્યારે જેટલી શક્ય બને એટલી પરમાત્માની પ્રાર્થના સ્તુતિ કરે છે. ત્યારબાદ એમના વાલાઓની પણ સ્તુતિ પ્રાર્થના કરે છે અને આગળ વધે છે. જો એમણે કેવા શબ્દોમાં ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરી છે. નમો નાથ સદા કરુણા કરનમ નમો ધર્મ સુતમ ધરની ધરનમ નમો નાથ સદા સંતન કે
કવિશ્વર લખે છે, સદા સૌની ઉપર કરુણા કરનારા એવા મારા નાથને હું નમન કરું છું. એમનો સ્વભાવ એવો છે, સૌ ઉપર કરુણા કરવાનો જ એમને ગમે છે. આખા જગતના આધાર એવા ધર્મસૂત શ્રી હરિજી મહારાજને હું નમસ્કાર કરું છું. શરણાગત ભક્તોના સર્વે પાપનો નાશ કરનાર, સુખના દેનાર અને ગઢપુર ધામમાં વિહાર કરનાર એવા શ્રી હરિજી મહારાજને હું પ્રણામ કરું છું. આ બધી જ વાત જે ભગવાનનો મહિમા ધારે છે એને જીવનમાં ચરિતાર્થ થતી જોવા મળે છે. સંતોને સદા સુખ દેનાર તથા દુષ્ટ દૈત્યોને દુઃખ દેનાર દીનબંધુને હું નમન કરું છું. ધીરજના ધરનાર, ધર્મ ધુરંધર તથા અનંત જીવોને ભવ પાર કરનાર શ્રી હરિને હું નમસ્કાર કરું છું. બિન પાર જન્મ ભવ પાર કરમ, જેનો કોઈ પાર ન આવે એટલા બધા જીવોને જેણે ભવસાગરમાંથી બારા કાઢીને અક્ષરધામમાં પુગાડી દીધા એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમાત્મા છે. સુખસાગર, નટનાગર, સર્વપાલક, સર્વવ્યાપક અને અતિ પ્રતાપી એવા પૂર્ણ બ્રહ્મ પ્રભુને હું પ્રણામ કરું છું. ભક્તોના ભયનો વિનાશ કરનાર, સંતજનને આનંદ આપનાર, ષઠજનનો નાશ કરનાર અને માયા રહિત દિવ્ય આકૃતિવાળા એવા સ્વામિનારાયણ ભગવાનને હું નમન કરું છું. પ્રભુજી એવા છે કે સુખના સાગર છે, સૌનું પાલન કરનારા છે, બધી જ જગ્યાએ રહ્યા છે, અત્યંત પ્રતાપી છે. જે કોઈ ભક્તોને ભય આવી પડે છે, જો એ ભગવાનનો આશરો રાખે છે, ભગવાનનો ભરોસો રાખે છે, તો ભગવાન ભક્તોના ભયનો વિનાશ કરે છે. જે એમના વાલા સંતો છે, ભક્તો છે, એમને કાયમ આનંદ આપે છે. અને જે ષઠ છે, હંમેશા દગો કરી કોકને છેતરવાની જ વૃત્તિવાળા છે, એનો તો ભગવાન વહેલો મોડો નાશ કરે છે. એ પરબ્રહ્મ પરમાત્મા માયા રહિત છે અને એવી જ દિવ્ય ચૈતન્યાકાર સાકાર મૂર્તિ સ્વરૂપ સત સાકાર છે. સર્વ કારણના પણ કારણ, આખા વિશ્વના સર્જનહાર, શરણાગતના જન્મ મરણ ટાળનાર તથા પાપ પ્રજાળનાર એવા કરુણાના ધામ ભક્તિસુદ્ધ ભગવાન શ્રી હરિને હું સદા નમસ્કાર કરું છું. કેવા છે એ પરબ્રહ્મ પરમાત્મા? સર્વ કારણોના પણ કારણ છે. આ દુનિયામાં જેટલા કાંઈ કાર્યો થાય એના કોઈ અને કોઈ કારણો હોય, પરંતુ એ તમામે તમામ કારણોના પણ મારા પરમાત્મા કારણ છે. અર્થાત એ કારણો પણ જે પ્રભુને લઈને કારણ બની શકવા સક્ષમ થયા છે એવા એ પ્રભુ સમર્થ છે. આખા વિશ્વના એ ઉત્પત્તિ પાલન પોષણ કરનારા છે. જેટલા કોઈ શરણે આવેલા આશ્રિતો છે એના જન્મ મરણને ટાળી દે છે, એમના પાપને પ્રજાળી દે છે, એવી કાયમને માટે કરુણા કરતા રહે છે, કારણ કે તે કરુણાના ધામ છે. હવે મોટે ભાગે એવું બન્યું છે કે સારા સુજ્ઞ સંસ્કારી કવિઓ પોતે જે કામ કરવા જાય છે એમાં પરમાત્માની શરણાગતિ લે છે, આશરો લે છે, પોતાની નમ્રતા અભિવ્યક્ત કરે છે અને એ જેનું વર્ણન કરવા ચાહે છે એમની અનંતતા દર્શાવે છે. કવિશ્વર દલપતરામજી પણ
એ જ વાત અહીંયા લખી રહ્યા છે કે શ્રી હરિજી મહારાજના ચરિત્રો તો અપરંપાર છે, જેનો કોઈ પાર જ ન લઈ શકાય એવા છે, અને મારી મતિ અતિ અલ્પ છે. મારી પાસે જે ક્ષમતા છે એ તો બહુ જ થોડી છે, તેથી તેમની જ કૃપાનો આધાર લઈને સંક્ષેપમાં ચરિત્ર વર્ણન કરું છું. હું જે કાંઈ વર્ણન કરું એ જેટલું બને એટલું મારી પાસે જે ક્ષમતા છે એનો ઉપયોગ કરવામાં હંમેશા હું પ્રભુની કૃપાનો આધાર લઈશ, અને હે હરિ, આપ જ કૃપા કરી આપની લીલાનું ગુણગાન કરાવવા દયા કરજો. પરંતુ કવિશ્વરને એક ભરોસો જબરો છે, હરિકૃપામાં એમને બહુ જ મોટો વિશ્વાસ છે, અને એ પોતે એવું જણાવે છે કે જો ભગવાન કૃપા કરે તો જીવનમાં કેવો ચમત્કાર થાય. સાંભળો, જ્યારે જ્યારે આપણા જીવનમાં કંઈ સંકટ હોય, મુશ્કેલી હોય, ત્યારે આપણે કેટલીક વાર ભયભીત થઈ જઈએ છીએ, ડગી જઈએ છીએ. જ્યારે કોઈક એવું બહુ મોટું માથે કામ તોળાતું હોય ત્યારે પણ આપણને એમ લાગે કે હારું કેમ થશે, કેમ થશે, કેમ થશે. પરંતુ અહીંયા ગ્રંથકાર આવું આપણને શીખવાડે છે, જો તે પ્રભુની કૃપાનો આધાર મળી જાય તો જડ જેવો જીવ પણ પોતાના મુખેથી ચાર વેદ બોલવા લાગે. આટલો બધો એમને વિશ્વાસ છે. અને આવું બનેલું કે નહીં બનેલું, સ્વામિનારાયણ ભગવાન ઉમરેઠ ગયા હતા અને ત્યાંના ગ્રામજનોએ વિદ્વાનોએ આવી અઠ કરી હતી, ત્યારે મારા પ્રભુએ એક હાવ એટલે હાવ ઉન્મત્ત જડ જેવો વ્યક્તિ હતો એની પાસે પણ વેદો બોલાવડાવ્યા હતા. કોઈ સાધન વિના પણ સમાધિનો અનુભવ થાય, હોડી વિના પણ મનુષ્ય સાગર તરી જાય. કયા કારણે? જો મારા વાલમજીની કૃપાનો ટેકો મળી જાય તો એક કૃપા ઉપર આપણો પૂર્ણ ભરોસો હોવો જોઈએ કે મારા ભગવાન સર્વ સમર્થ છે, જો હું શરણે થાવ એમનો વિશ્વાસ રાખું તો એ મારા કામ કરે, કરે ને કરે જ. અરે, મૂંગો માણસ પણ સંસ્કૃત બોલે, અપંગ વ્યક્તિ હિમાલયનું એવરેસ્ટ શિખર ચડી જાય. જો ભગવાન કૃપા કરે તો રાગ જીવ પણ છત્રધારી સમ્રાટ રાજા બની જાય એવા સમર્થ હે સ્વામિનારાયણ ભગવાન, તમે મને આ પુરુષોત્તમ ચરિત્ર નામના ગ્રંથને રચવાના કાર્યમાં સહાય કરજો, જેથી તમામ વિઘ્નો દૂર થાય અને આપનું ગમતું આ ગ્રંથ રચવાનું કામ ખૂબ સારું થાય. ભગવાન જે ચાહે તે બધું જ થઈ શકે છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ ચ સમર્થઃ સ એવ અસ્તિ. જો આપણે એમનો ભરોસો રાખીશું, એમના બળે જીવન જીવીશું, તો હર એક પરિસ્થિતિમાં ભગવાન ચોક્કસ સહાય કરે છે. એ ન્યાયે કવિજીએ ગ્રંથ રચવાના કામમાં પણ ભગવાનની સહાય માગી છે. હવે એ ભગવાનની કરુણાના ગુણગાન ગાય છે. શેના ગુણગાન? કરુણાના, કે મારા પ્રભુ જો કરુણા કરે તો એ કરુણા કેવી અદ્ભુત અનોખી છે. આવો આપણે પણ એ સમજી લઈએ કે ભગવાનની કરુણા કેવી બલવતી છે. તવ કરુણા તરની સમજાનો, તવ કરુણા કરુણા તરની સમજાનો.
તરણી એટલે હોડી, નૌકા, સ્ટીમર. કોઈને સમુદ્ર પાર કરવો હોય તો આપણા બાહુબળથી થાય ખરું વાલા યુવાનો? એ વાલા હરિભક્તો, આપણે કોઈ આપણા બળથી સમુદ્ર તરી શકીએ ખરા? કદી નહીં. કાં તો હવાઈ જહાજ જોઈએ, નહીં તો જૂના જમાના મુજબ નૌકા તો જોઈએ જોઈએ ને જોઈએ જ. હે નાથ, આપની કરુણા મારા માટે નૌકા સમાન છે. કોઈ પણ આપત્તિ, મુશ્કેલી અથવા કાંઈ પણ મારા માટે આવી પડેલું અઘરું કામ એ દરિયા જેવું હોય તો પણ આપની કરુણા સ્ટીમરની જગ્યા પૂરે છે. હું આપની કરુણાનો ભરોસો રાખું છું. હે ભગવાન, આપની આ કરુણા નૌકા સમાન છે એમ હું જાણું છું. લખ્યું છે એમણે, તરની સમ જાણો, હું જાણું છું, માટે મને બળ છે. વળી તેને મેં મારા અજ્ઞાન રૂપી અંધારાને નિવારનારી પણ માની છે. મારામાં અજ્ઞાન તો ઘણું છે, હું કાંઈ આપને જેમ છે તેમ જાણી શકવા સક્ષમ નથી. આપના બધા ચરિત્રો ધારી શકું, લખી શકું એવી મારી કોઈ કેપેસિટી નથી. પરંતુ એ મારા તમામ અજ્ઞાનને દૂર કરી દેનારી તમારી કરુણા છે એ મને મનાય છે. હે પ્રભુ, હવે મને એવી સદબુદ્ધિ પૂર્ણપણે પ્રકાશી આપો કે આ ગ્રંથ બનાવવામાં ઉપયોગી એવા સર્વ શબ્દો અને અર્થો મને સર્વ દિશાથી અર્થાત સર્વ પ્રકારે સૂઝવા લાગે. જે જે મારે લખવું જોઈએ, જેમ લખવું જોઈએ, એવો જ મને હુજે એવી તમે હે કરુણાસાગર કૃપા કરો. વાલા ભક્તો, જો આપણને કૃપામાં અને કરુણામાં ભરોસો હોય તો મારા ભગવાન કેવા કેવા કામ કરે છે. ખાસ કરીને હાલના સમયમાં આ કોરોનાની મહામારી જેવા વિષમ કાળમાં પણ આ કૃપા આપણને હરરોજ બળ પૂરશે. સાંભળતા રહેજો. એકવાર એવું બન્યું, વડોદરામાં એક ક્ષત્રિય કુળમાં જન્મેલા વજયસિંહજી કરીને ભગવાનના ભગત બહુ જ સારા સત્સંગી હતા. એને તાવ આવ્યો, એવો ભયંકર તાવ આવ્યો કે અન્નજળ જરા પણ ભાવે નહીં, શરીર અત્યંત શિથિલ થઈ ગયું. હવને એવું લાગવા માંડ્યું કે કદાચ વજયસિંહ હવે નહીં જીવે. પરંતુ એ સમયમાં પણ ભક્ત રાજે સ્વામિનારાયણ ભગવાનની જોરદાર નિષ્ઠા રાખીને એક તાર ભજન ઉપાડી મૂક્યું. હે મહારાજ, હે મહારાજ, હે મહારાજ, સ્વામિનારાયણ, 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 તમે જે કરશો તે થશે, તમે કદી નહીં બગાડો એનો મને પાકો ભરોસો છે. તમે આય રાખો તો આય મારું સારું કરવાના છો, અને જો મને ઉપર ધામમાં લઈ જાઓ તો એનાથી વધુ જ સારું થવાનું છે ને. એક તાર ભજન ઉપાડ્યું. એણે જ્યારે નિષ્ઠા રાખી ખૂબ જ ભજન કરવા લાગ્યા, તેથી શ્રી હરિજી મહારાજે તેના ઉપર રાજી થઈને સાક્ષાત દર્શન દીધા. અને દર્શન દઈ ભક્તો તો ખુશ ખુશ થઈ ગયા, પરંતુ મહારાજ આમ થોડા આક્રોશમાં જણાણા. ભગતને લાગ્યું કે મહારાજ કેમ થોડા આમ હા, અને મહારાજે હાંકલો કર્યો, હો એટલે એ તાવલા, આવું કીધું. કોને કીધું? પેલો તાવ આવ્યો છે ને, એલા એ તાવલા, આ મારા ભગતના શરીરમાંથી નીકળી ગયા, આવું કીધું. બોલો. ત્યારે ભગતને ખબર પડી કે ઠીક, મહારાજ જે થોડાક ગરમ દેખાય છે એની કોના ઉપર? આ જે રોગ દુઃખ દેવાયો છે ને એના ઉપર છે. મહારાજે જેવો હાંકલો માર્યો, તાવ ભક્તના શરીરમાંથી નીકળીને મૂર્તિમાન બહાર થરથર ધ્રુજવા લાગ્યો. હો, મહારાજના હાથમાં એક છડી હતી, મહારાજે જોરથી 3 વાર એ તાવને છડી આંટી. હવે જરા છમ છમ વાગી ગઈ બરાબર નહીં. એવડો એ બિચારો આમ તેમ થતો થતો કે અરે મહારાજ, આટલી બધી આવી રીસ કાં કરો? મહારાજ કે તાર મારા ભક્તના જીવનમાં શરીરમાં તું ક્યાં ઘૂસો કે હવે કોઈ દી નો આવું આ ભગતમાં, હવે કોઈ દી નો આવું. મહારાજ મને હું ખબર કે આ બધા હરિભક્તો તમને આટલા બધા વાલા
મહારાજ કે નહીં ઘૂસવાનું. અમારો ભગત છે તને ખબર કેવી નિષ્ઠા રાખી, કેવું ભજન કર્યું, મારો ભરોસો રાખે એમાં આવતા તને શરમ નથી આવતી, જવા દે. જેવું મહારાજે જવાનું કીધું એ તો ભાગી ગયો અને મહારાજે એના ભક્તને એકદમ 100% સારું કરી દીધું. આજે આપણે બધાએ શું કરવાની જરૂર છે? ભજન. અને વાલા ગુરુજી કહે છે એમ ભરોસો. ભયની નથી જરૂર, અત્યારે શેની જરૂર છે? ભરોસો રાખવાની કે મારા મહારાજ મારું હારું જ કરશે, મારા પ્રભુ કદી કોઈનું બગાડે નહીં તો મારું શું કામ બગાડે, હું તો એમનો ભગત છું. હા, આ દિવસ સુધી મહારાજ નાની મોટી મારાથી કંઈક ભૂલ થયો હોય, આપની આજ્ઞા લોપાણી હોય, સંતોને ન ગમે એવું મારાથી થયું હોય તો હું માફી માગું છું, હવે એવું નહીં કરું. હોવાલા મહારાજ કૃપા કરજો બાપા. એમ ભગવાનનું બળ રાખીએ તો ભગવાન આપણને સર્વ પ્રકારે સહાય કરે છે. આ તો થઈ ગઈ શારીરિક બીમારીની વાત. હવે આર્થિક, વ્યવહારિક યા તો માનસિક ટેન્શન આવી જાય એવો કોઈ પ્રોબ્લેમ હોય તો પણ ભગવાન એના ભક્તોનું ચોક્કસ સારું કરે છે. સાંભળો, કાનમ દેશમાં અર્થાત વડોદરા જિલ્લાના કરજણ તાલુકા આસપાસનો જે કાંઈ પ્રદેશ છે એ પ્રદેશમાં એક માંગરોળ નામનું ગામ છે. એ ગામમાં બેચર નામના એક પાટીદાર સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હતા, ખૂબ સારા ખરેખરા ભગવાનના ભગત, રાત દિવસ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા. એક વસ્તુ ખાસ જોવા જેવી છે, જેની રક્ષા મારો ભગવાન કરે છે, જેને હથેળીમાં હાચવે છે, એવા ભક્તો કે સંતોમાં બે બાબત અચૂક જોવા મળે છે. એક, જોરદાર સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા, વિશ્વાસ, ભરોસો. અને બીજું, ભજનનું દાન. એક તાર ભગવાનનું ભજન કર્યા કરે, નામ રટ્યા કરે, ભગવાનનું સ્વરૂપ સંભાળ્યા કરે, કથા સાંભળ્યા કરે, લીલા ચરિત્રોનું ચિંતન મનન કર્યા કરે, આવું જોવા મળે છે. આ માંગરોળવાળા કાનમ પ્રદેશના સત્સંગી દિવસ રાત સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા, વર્તમાન નિયમ પણ ખરેખરા પાળતા અને બહુ જ સારા ભગવાનના ભગત હતા, એટલે જ એમનો જે વ્યવસાય ખેતીવાડી એમાં બરોબર મન બેહતું નહીં. વ્યવહાર જે કરવો પડે એમાં મન લાગતું નહીં, બધું પરાણે પરાણે બે ધ્યાન થતું. હવે આમ થતું હતું ને એટલે જ બેનું એવું કે આવક ઘટી ગઈ, ઉપજ કાંઈ હરખી આવી નહીં અને દેવું થઈ ગયું. એક વખત સરકારના અધિકારીઓએ બોલાવીને એમને કીધું કે એલા વેરાના રૂપિયા ભર્યા નથી, વેરો ભરાય, ટેક્સ દેવો પડે ને ભાઈ. ત્યારે તે ભગતે હાથ જોડીને કીધું, સાહેબ હાલમાં રૂપિયાનો કોઈ જોગ નથી, વ્યવસ્થા થઈ શકે એવી કોઈ પરિસ્થિતિ નથી. કે એમ હાલતો છે, આ થોડું તારું મંદિર છે, સરકારી ઓફિસ છે, અહીંયા તો ભરવું જ પડે, એલા પૂરી દો આને. તે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીને જેલમાં પૂરી દીધા, કેદ કર્યા. હવે ત્યાં નાવા મળે નહીં, પૂજા કરવા મળે નહીં, બે દિવસ બે રાત ખાધ્યા પીધ્યા વિનાના ભગતે 24 કલાક ભજનમાં વિતાવ્યા. બેચાર ભગત હવે વિચાર કરવા લાગ્યા જે હે મહારાજ, મારે તમારા વિના બીજો કોઈ આધાર નથી, બીજા કોઈનો મારે વિશ્વાસ પણ નથી, માટે આ સંકટમાં તમે સહાય થાજો. આવી મહારાજને ગળગળા થઈને પ્રાર્થના કરે છે. ત્યાં જ વાલા મહારાજે કરુણા કરી પોતાના ભક્તની રક્ષા કરવા સાક્ષાત પધાર્યા. ક્યાં આવ્યા વાલા મહારાજ? જ્યાં ભગતને પૂર્યા હતા ત્યાં, કેદમાં, જેલમાં. જ્યારે મહારાજ આવ્યા ત્યારે ત્યાં એમનું ધ્યાન રાખવા માટે જે સિપાહીઓ બેહાડેલા એ તો હતા જ, પણ મહારાજનું આમ આકરું ક્રૂર દર્શન જોઈને એ તો ડરી ગયા. તેજ તેજ નીકળે ને ભગવાન તો આમ ભય લાગે એવા સ્વરૂપે આવેલા. અરે પેલા નરસિંહ ભગવાન આવ્યા ત્યારે હિરણ્યકશિપુને ભી નહોતી પડી ગઈ? તે ઓલા તો બધા ડરી ડરીને ખહી જ ગયા, રસ્તો જ દઈ દીધો, કાંઈ બોલી જ શક્યા નહીં, એક શબ્દ પણ. મહારાજ બેચર પાસે ગયા, ત્યાંથી બેચર ભગતને ઉઠાવ્યો. હાલ 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 બેચર ભગતને ત્યાંથી લીધા, એના ઘરે લઈ ગયા,
એમના ઘરના જેટલા સભ્યો હતા એ સભ્યો લેવાય એવો બધો જ સરસામાન લઈ અને મહારાજે જે સંકલ્પ કર્યો ત્યાંથી ઉઠાવીને ધડાંગ દઈને બીજાના રાજમાં મૂકી દીધા. બોલો કેવડી મોટી કૃપા. ભગતને જેલમાંથી, સભ્યોને, પરિવારોને, એના ઘરમાંથી વસ્તુ પદાર્થ સહિત સુરક્ષિત જગ્યાએ મારા પ્રભુએ પહોંચાડી દીધા. તો આપણે ડરી જવા જેવું કંઈ છે ખરું? આપણને તો કોઈ જેલમાંય નથી પૂર્યા, આવું કંઈ દખાઈ નથી આવી ગયું. થોડું ઘણું જે છે એ ભગવાનનું બળ રાખવું, વાલા મહારાજ પરમ કૃપાળુ છે અને એ આપણું ચોક્કસ સારું કરે છે અને ખૂબ જ કરશે. જો આપણે ભરોસો રાખીશું, વિશ્વાસ રાખીશું તો મહારાજ કદાપિ કોઈનું કાંઈ બગાડતા નથી. દલપતરામજી કહે છે, હે પ્રભુ, મારા અંતરમાં એવી દૃષ્ટિ પ્રકાશો કે આપના તમામ ગુણો મને દેખાય અને તેનું વર્ણન કરતા મારું હૈયું હરખાયા કરે. હે વિશ્વેશ્વર, મને એવી નિર્મળ વાણી દ્યો કે આપના ભક્તોને તે હંમેશા પ્રિય લાગે. હું જે લખું એ એવું લખાય કે તમારા જે વાલા વાલા સંતો અને ભક્તો હોય ને એને ગમે, સુખ થાય, એ બહુ જ રાજી થાય, બસ એવી મારા ઉપર કૃપા કરો. હે નાથ, મને આપનો નોકર જાણીને મારા ઉપર એવી કૃપા કરો કે મને આપના ગુણ ગાવામાં સદાય રુચિ રહ્યા જ કરે. કોઈ દિવસ આપના ગુણગાનમાં અરુચિ થાય નહીં. પણ શું જાણીને મારા ઉપર કૃપા કરવાની? નોકર જાણીને, આપનો કિંકર જાણીને એવું લખ્યું છે. નહીં કે હું મોટો કવિશ્વર છું એટલે તમે કવિશ્વર ઉપર તો તમારે કૃપા કરવી જ પડે, એવું નહીં. વાલા ભાઈઓ, ભગવાન પાસે, ભગવાનના વાલા સત્પુરુષ પાસે આપણે ખરેખર કિંકર જ છીએ, કિંકર જ રહેવું જોઈએ. દુનિયામાં આપણે જે હોઈએ તે, સંસાર પરિવારમાં વ્યવહારના એંગલે આપણે જે હોઈએ તે, પણ ભગવાન પાસે અને ભગવાનના વાલા સંત પાસે તો ચાકર છીએ, નોકર છીએ, સેવક છીએ, એમના દીકરાઓ દાસાનું દાસ છીએ. આ રીતે દલપતરામજી ભગવાન સ્વામિનારાયણની અહીંયા સુધી પ્રાર્થના કરતા આવ્યા અને હવે ભગવાન સ્વામિનારાયણના જે હોય એમના ગુણગાન ગાય છે. એમાં એમણે 60 વ્યક્તિઓને યાદ કર્યા છે, એક એકને પર્ટિક્યુલર નામ લઈ દીધેલી. કેટલાને? 60. 11 વ્યક્તિઓ ધર્મકુળના છે, બંને આદિ આચાર્યો સહિત. 25 જેટલા સંતો, 4 બ્રહ્મચારીઓ, 5 પાર્ષદો અને 15 તો હરિભક્તોને હંભારી હંભારીને એમણે વંદના કરી છે, સ્તુતિ કરી છે. બોલો, મારે ને તમારે શીખવા જેવું છે કે આપણે કાયમ ભગવાન અને ભગવાનના વાલા વાલા સંતો અને ભક્તો એ બધાની કૃપાની જરૂર છે. હંમેશા એ આપણા કરતા મહાન મનાય, એમના આશીર્વાદ લેવાનું, એમની કૃપા પ્રાપ્ત કરવાનું મન થાય, એટલા દાસાનો દાસ રહેવાય એ સદૈવ આવશ્યક છે. જે કોઈ મહાન થઈ ગયા છે એ બધા જ આવા માર્ગે ચાલ્યા છે. મહામુક્ત સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ પણ આવી જ રીતિભાતી દર્શાવી છે. આ જે 60 ભગવાન સ્વામિનારાયણના સંતો ભક્તો આચાર્યો એમની જે સ્તુતિ અને પ્રાર્થના આવે છે એ કેવા શબ્દોમાં કેવી કેવી રીતે એમણે રજૂઆત કરી છે એ ખૂબ સુંદર જાણવા જોગ છે, પણ એ આવતીકાલે. બોલો, સ્વામિનારાયણ ભગવાનની જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખલડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયા નહાર, અતિ પાવી ગયો છું વાલા, અતિ પાવી ગયો છું વાલા.
स्वामी महाराज।